विद्यार्थी मित्रों गुड मॉर्निंग। आज आप धोरण सात गुजराती विषय में पाठ आठ मालम हालेसा मार जेने प्रकार छे लोकगीत एनु अध्ययन करीशुं। आ लोकगीत में शुं कहेवामां आव्युं छे? लोक साहित्यमां कृतिना रचना विषे आपणने भाग्ये ज कशी माहिती मळती होय छे। क्यारेक रचना कोई एक व्यक्तिनुं सर्जन पण होई शके तो क्यारेक एक करता वधु व्यक्तिनो पण एमां हिस्सो रह्यो होय। लोक साहित्यमां मानव जीवन में तड़पदा संवेदनों सरस वाचा मळती होय छे। लोकगीत पण लोक साहित्यनो प्रकार छे। लोकगीत छे एमां मानव जीवननी जे तड़पदा जे संवेदना होय छे, मानव जीवननी संवेदना होय छे, एमने जे विचारसरणी होय छे ए आपणने लोकगीतमां जोवा मळे छे। ए रचना एक एवी छे के जेमां व्यक्तिनुं सर्जन पण होय शके छे, के व्यक्ति छे ए पोताना जीवननुं नवनिर्माण पण करी शके छे। अने एवा ज प्रकारनुं आ लोकगीतमां पण दर्शाववामां आव्युं छे। आ लोकगीत छे एक भाभी अने દેવર વચ્ચેનો છે। આપણને કોઈ કાર્ય કરતા ન આવડતું હોય કે આપણે કોઈ કાર્ય ન કરતા હોઈએ તો આપણને કોઈના દ્વારા મહેનું મારવામાં આવે છે કે તમે તો કોઈ પણ કામ કરી શકતા નથી, તમને કોઈ કાર્ય કરતા આવડતું જ નથી। એ પરિસ્થિતિમાં આપણને એવો આઘાત લાગે છે કે આપણે સારું કાર્ય કરવાનો પ્રયત્ન કરીએ છીએ, કે આપણે સામેવાળા વ્યક્તિને બતાવીએ છીએ કે હું પણ મારા જીવનમાં કોઈ સારું કાર્ય કરી શકું છું। તો એવી જ રીતે આ લોકગીતમાં એક ભાભી દ્વારા પોતાના દિયરને શું મારવામાં આવે છે, મહેનું મારવામાં આવે છે કે તું તો કોઈ કાર્ય કરતો જ નથી, ખાલી તારા જે ભાઈ કમાય છે એના ઉપર જ તું જીવે છે, એવું મહેણું મારવાના કારણે એ દિયર એ છે એ મેણાની અસર પોતાના મન ઉપર લઈ લે છે અને એવું વિચાર કરે છે કે હું ભાભીને ખુશ કરીશ અને હું કંઈ નવું કરીને મારા ભાભીને બતાવીશ। આપણી ખામીને કોઈ આપણને બતાવે ને ત્યારે આપણને દુઃખી થવાની જગ્યાએ આપણે કઈ રીતે આપણે ખામીને દૂર કરી શકીએ એ આ લોકગીતમાં દર્શાવવામાં આવ્યું છે। કેટલી વાર શું થાય છે કે આપણે કોઈ વ્યક્તિને ખામી દર્શાવીએ કે તારામાં આ ખામી છે તો એ વ્યક્તિ આપણાથી દુઃખી થઈ જાય છે, આપણાથી બોલવાનું પણ બંધ કરી દે છે। પણ આ લોકગીતમાં દર્શાવવામાં આવ્યું છે કે કોઈ દિવસ આપણને કોઈ માણસ પોતાની ખામી દર્શાવે છે કે આપણી ખામી દર્શાવે છે તો આપણે એ વાત મન ઉપર લેવા કરતા એ ખામીને આપણે કઈ રીતે દૂર કરી શકીએ કે એવા કયા આપણે પ્રયત્નો કરીએ કે એ ખામી આપણા જીવનમાંથી દૂર થઈ જાય એ આ ગીતમાં દર્શાવવામાં આવ્યું છે। અને આપણે જીવનને આપણે કઈ રીતે સુખી કરી શકીએ, નાનકડી ટકોર પણ જીવનને કેવું સરસ રૂપ આપી શકે છે। કોઈ આપણને જીવનમાં એક નાની ટકોર કરી જાય એ નાની ટકોર પણ આપણા જીવનને શું કરી દે છે, પરિવર્તિત કરી દે છે। અહીં દિયર ભાભીની વાત છે। ભાભીએ દિયરને મહેણું માર્યું છે કે તું આળસુ છે, ભાભીએ દિયરને શું કીધું છે કે તું આળસુ છે કે તમે શું છો, આળસુ છો, તમારા ભાઈની કમાણી ઉપર તમે જીવો છો। અને આ વાતથી દિયરને એવો આઘાત લાગે છે કે એ દરિયા પાર જઈને શું કરે છે, કમાવા ઈચ્છા રાખે છે કે તમે તો આળસુ છો, તમારી ભાઈની કમાણી પર તમે જલસા કરો છો। દિયરને મહેણું લાગે છે ને તે દરિયો ખેડીને કમાવા અને ભાભીને ખુશ કરવાની નેમ લે છે। આ લોકગીતમાં દિયર ભાભી વચ્ચેના વાસ્તવિક સંબંધોનું ચિત્ર ઉપસી આવે છે અને આ લોકગીત દ્વારા બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક દેવર અને એક ભાભીનું શું હોય છે, સંબંધ હોય છે, એક ભાભીઓ એક મા રૂપે પોતાના દિયરને કોઈ પણ વાત કહી શકે છે। અને આ જ વાત આ લોકગીતમાં દર્શાવવામાં આવી છે કે વાસ્તવિક જીવનમાં કેવો દિયર અને ભાભીનો સંબંધ હોઈ શકે છે। હવે આપણે આ લોકગીતનું ગાન કરીશું અને આ લોકગીતમાં આવતા શબ્દાર્થ અને આ લોકગીત વચ્ચે જે રૂઢિપ્રયોગો આવે છે એ રૂઢિપ્રયોગોનો અર્થ સમજીશું। આ છે આ લોકગીતમાં આવતા શબ્દાર્થ અને રૂઢિપ્રયોગો। માલમ વહાણ મૂકનાર, મેણ કડવા વેણ, વેણ એટલે બોલ, બળ્યો અવતાર નકામો અવતાર, જાવા હિન્દ મહાસાગરનો એક બેટ, દે દિયર સિંહલ દ્વીપ શ્રીલંકા,
ઓખવું વધાવવું મતિ બુદ્ધિ રૂઢિપ્રયોગો અને એનો અર્થ પહેલો છે મેણું મારવું કડવા શબ્દો કહેવા બેડલો પાર થવો ઈચ્છા હેમ ખેમ પાર પડવી ઘોડરા ખેલવા મોજ મજા કરવી હવે આપણે આજે એક લોકગીત છે એ લોકગીતનું ગાન કરીશું તમે પણ જોઈ શકો છો અહીંયા આ ચિત્રમાં કે કઈ રીતે દરિયો પાર કરીને એ શું કરે છે કમાવા માટે જાય છે હવે આપણે આ લોકગીતનું ગાન કરીશું માલમ મોટા હલે સાતુ માર મારે જાવું મધ દરિયાની પાર માલમ મોટા હલે સાતુ માર મારે જાવું મધ દરિયાની પાર મેણું માર્યું છે ભાભલડીએ મેણું માર્યું છે ભાભલડી દિયર આડહુનું સરદાર હે ભાઈ કમાઈ ને તું ઘોડલા ખેડ એનો બળ્યો અવતાર રે માલમ મોટા હલે સાતુ માર મારે જાવું મધ દરિયાની પાર જાવું છે મારે જાવા બંદરે જા લખમીનું નહીં પાર જાવું છે મારે જાવા બંદરે જા લખમીનું નહીં પાર હે જાવી ગયા કોઈ પાછા ન આવે આવે તો બેડલો પાર માલમ મોટા હલે સાતુ માર મારે જાવું મધ દરિયાની પાર માલમ મોટા હલે સાતુ માર મારે જાવું મધ દરિયાની પાર જાવું છે મારે સિંહલ દ્વીપમાં પરણવ પદમીના જાવું છે મારે સિંહલ દ્વીપમાં પરણવ પદમીના હે મોતીડી પોખે જો ભાભળીમાં તો તું જીવામાં સર રે માલમ મોટા હલે સાતુ માર મારે જાવું મધ દરિયાની પાર રે માલમ મોટા હલે સાતુ માર મારે જાવું મધ દરિયાની કેસર ભી તમે જીવો ભાભલડી મારા જીવો જીભળી ધામ કેસર ભી ના તમે જીવો ભાભલડી જીવો જીભળી ધામ હે મેણા મારીને મારી મતી સુધારી ખોલે તે મનના દ્વાર રે માલમ મોટા હલે સાતુ માર મારે જાવું મધ દરિયાની પાર રે માલમ મોટા હલે સાતુ માર મારે જાવું મધ દરિયાની પાર આજે આ લોકગીતનું ગાન આ ગાન પરથી તમને ખબર પડી ગઈ કે કઈ રીતે દિયર છે એ ભાભીના મેણા મારવાથી માલમને શું કહે છે કે તું શું કર હલેસા માર આ મારી નાવડીને આગળ લઈ જા મારે બીજા દ્વીપ જઈ શું કરવું છે પૈસા કમાવા છે કેમ કે મારી ભાભીએ મને શું માર્યું છે મેણું માર્યું કે હું શું છું આળસુનો સરદાર છું મારે ત્યાં જઈને બહુ બધી શું કરવી છે લક્ષ્મી કમાવી એટલે રૂપિયા બધા ભેગા કરવાના છે તો આ વાતચીત દિયર અને ભાભીની વાતચીત આ લોકગીતમાં કહેવામાં આવી છે આ લોકગીતનો અર્થ આપણે બીજા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આ જે લોકગીત છે આ શબ્દાર્થ અને આ રૂઢિપ્રયોગો છે આ તમારે તમારી નોટબુકની અંદર લખવા છે અને આનો ભાવાર્થ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક યુ